नमस्कार विद्यार्थी मित्रों, ए विद्या ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અંગ્રેજીમાં ગાલા અસાઇનમેન્ટ 2021ના બીજા પેપરના સેક્શન ડીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા अत्यारे ज ए विद्या गुजराती ने सब्सक्राइब करी लेजो. तो चलो शुरुआत करिए आजना वीडियो नी. सेक्शन डी मो सर्वप्रथम डू एस डायरेक्टेड जुए, जेमो 50मा नंबर ना क्वेश्चन मा तमने एक पेरेग्राफ आपेलो छे. आ पेरेग्राफ छे तेनी अंदर शु करवानु छे ते जुए. तो अहीं तमे जोई शको छो के आपेल पेरेग्राफ मा शु आपेलु छे के साइंटिस्ट बिलीव्ड देट. અહીં પણ એવું જ આપેલું છે, સાયન્ટિસ્ટ બિલીવડ ધેટ. પછી અહીં મ્યુઝિક, પછી તમને હેલ્પ્સ આપેલું છે. જ્યારે અહીં તમને શું આપેલું છે તો કે ધ પ્લાન્ટ્સ આર હેલ્પ્ડ, એટલે કે જે આ પેરેગ્રાફ છે તે એક્ટિવ વોઇસનો છે અને એનું રૂપાંતર આપણે પેસિવ વોઇસમાં કરવાનું છે. તો જોઈએ હવે પ્રથમ સેન્ટેન્સ છે કે પ્રથમ સેન્ટેન્સના અંતે અહીં બાય પછી તમે મ્યુઝિક લખશો એટલે પ્રથમ સેન્ટેન્સનું પેસિવની અંદર રૂપાંતર થઈ જશે. આગળ જોઈએ આપણે બીજું સેન્ટેન્સ, તો જેમો તમને કર્તા તરીકે આપેલું છે લેસ હાર્સ્ટન, ક્રિયાપદ તરીકે કેરીડ આઉટ આપેલું છે અને કર્મ તરીકે આપેલું છે સમ એક્સપેરિમેન્ટ. જ્યારે વાક્ય છે એની અંદર કર્તા પછી ભૂતકાળનું ક્રિયાપદ આપેલ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. ત્રીજું સેન્ટેન્સ પણ જોઈ લઈએ, તેમાં કર્તા તરીકે હી આપેલું છે, ક્રિયાપદ તરીકે ગેવ આપેલું છે અને કર્મ તરીકે તમને આપેલ છે ટુ બનાના પ્લાન્ટ્સ. આ જે ત્રીજું સેન્ટેન્સ છે તે પણ સાદા ભૂતકાળનું જ છે. તો હવે આપણે સમગ્ર પેરેગ્રાફનું પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરીશું. તો તેનું રૂપાંતર આ રીતે થશે કે ધ સાયન્ટિસ્ટ બિલીવડ દેટ ધ પ્લાન્ટ્સ આર હેલ્પ્ડ ટુ ગ્રો બાય મ્યુઝિક, સમ એક્સપેરિમેન્ટ વેર કેરીડ આઉટ બાય લેસ હાર્સ્ટન, ટુ બનાના પ્લાન્ટ્સ વેર ગીવન સેમ લાઇટ હીટ એન્ડ વોટર બાય હિમ. આગળ જોઈએ આપણે 51માં નંબરનો ક્વેશ્ચન. તો એની અંદર તમને એક પેરેગ્રાફ આપેલ છે, એ પેરેગ્રાફને જોઈએ તો અહીં તમને આપેલ છે હેડની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત. જ્યારે તમારે જે જવાબ લખવાનો છે તેમાં તમારે ઉપયોગ કરવાનો છે હેઝની સાથે ભૂતકૃદંતનો. તો અહીં એટલી વસ્તુ આપણને ક્લિયર થઈ જાય કે જે આપેલ પેરેગ્રાફ છે તે પાસ્ટ ટેન્સનો છે એટલે કે ભૂતકાળનો છે. જ્યારે તમારે આ પેરેગ્રાફને પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળમાં ફેરવવાનો છે. તો સર્વપ્રથમ આપણે જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ ભૂતકાળનો ઉલ્લેખ થયેલો છે. તો અહીં હેડની સાથે ભૂતકૃદંત, બીજા વાક્યમાં હેડ બીન આપેલું છે અને ત્રીજા વાક્યમાં માઇટ આપેલું છે. તો અહીં હેડ છે તે હેડની જગ્યાએ તમારે હેઝ મૂકી દેવાનું એટલે વર્તમાન કાળ થઈ જશે અને જે જગ્યાએ માઇટ આપેલું છે તે માઇટની જગ્યાએ તમે મે મૂકશો એટલે તમારો પેરેગ્રાફ છે તેનું રૂપાંતર વર્તમાન કાળમાં થઈ જશે. સમગ્ર પેરેગ્રાફ આ રીતે થશે કે મિસ્ટર શાહ હેઝ જોઈન્ડ ધ કંપની ફોર લોંગ, હી હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી, સો હી મે ગેટ પ્રમોશન વિથિન 6 મંથ્સ. આગળ જોઈએ 52માં નંબરનો ક્વેશ્ચન, તો જેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. જેમાં પ્રથમ સેન્ટેન્સ છે, દર્શના બોલે છે કે લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. હવે જે વાક્ય છે તે આજ્ઞાર્થ વાક્ય છે અને સૂચનનો ભાવાર્થ છે એટલે આપણે અહીં આરવી તરીકે સજેસ્ટેડ મૂક્યું છે. આજ્ઞાર્થ વાક્ય હકાર છે એટલે આપણે સંયોજક તરીકે ટુનો ઉપયોગ કર્યો છે. એના પછી કઈ એની અંદર ફેરફાર થતો નથી તો પ્રથમ વાક્યનું રૂપાંતર થશે દર્શના સજેસ્ટેડ ડ્રીમા ટુ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. બીજું સેન્ટેન્સ જોઈએ, તો બીજા સેન્ટેન્સમાં રીમા બોલે છે. અહીં તમને હાવ વાવ આપેલું છે એટલે કે ઉદ્ગાર સૂચક વાક્ય બની ગયું. તો તેનું આપણે રૂપાંતર કરીશું રીમા એક્સક્લેમ્ડ વિથ પ્રેસ ધેટ ધે વેર વન્ડરફુલ ઇન્ડીડ. અહીંયા આર આપેલું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે તેનું રૂપાંતર કરીએ ત્યાં વેર થઈ જતું હોય છે. ત્રીજું વિધાન જોઈએ, તો જેમાં દર્શના પૂછે છે કે હાઉ વુડ ધે લુક ઓન માય મોમ્સ હેન્ડ્સ. તો અહીં વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ છે. તો આપણે આરવી તરીકે આસ્કડ મૂકીશું, સાંભળનાર તરીકે રીમા છે એટલે હર મૂક્યું. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએચથી થયેલી છે એટલે ડબલ્યુએચનો એચ શબ્દ સંયોજક તરીકે રહેશે.
दे आपेलू तो दे, एना पछी वुड आपेलू छे, लुक आपेलू छे, अहींया माय छे ते मायनू थई जशे हर। એટલે કે ટૂંકમાં સંપૂર્ણ પેરેગ્રાફ છે તેનું રૂપાંતર આ રીતે થશે, દર્શના સજેસ્ટેડ રીમા ટુ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ, રીમા એક્સક્લેમ્ડ વિથ ફ્રેસ ધેટ ધે વેર વન્ડરફુલ ઇન્ડીડ, દર્શના આસ્કડ હર હાઉ ધે વુડ લુક ઓન હર મોમ્સ હેન્ડ્સ। આગળ જોઈએ આપણે 53, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન, એટલે કે સાચા વિકલ્પનો ઉપયોગ કરી વાક્યને પૂર્ણ કરો, જેમાં ઉમેશ ઇઝ ખાલી જગ્યા આ વાક્યને તમારે એક્સપ્રેસિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાનું છે। તો તમે પ્રથમ ઓપ્શન જોઈ શકો છો, એઝ વિશેષણ એઝ હા ડિગ્રીમાં આવી શકે, સો વિશેષણ છે તે વાક્ય નકાર હોય તો જ આવે, અહીં વાક્ય હકાર છે એટલે બી ઓપ્શન નહીં આવે, સી છે વિશેષણની પાછળ ઈઆર અને પછી તેના પછી ધેન તો તે પણ આવી શકે, ડી છે ટોલેસ્ટ ટુ રીતિસ તો ટોલેસ્ટ ટુ રીતિસ છે તે ઓપ્શન નહીં આવે। તો અહીં તમારો જે જવાબ છે તેની અંદર એક નહીં પરંતુ બે જવાબો આવશે, એટલે કે ઓપ્શન એ છે તે પણ સાચો છે અને ઓપ્શન સી છે તે પણ સાચો છે। આગળ જોઈએ 54, તો સોહમ પ્લેસ ક્રિકેટ મેકિંગ સપોઝિશન, એટલે કે સપોઝિશન વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે સેન્ટેન્સને પૂર્ણ કરવાનું છે। તો પ્રથમ જોઈએ એઝ ઇફ હી ઇઝ વિરાટ કોહલી, તો સપોઝિશનની અંદર ક્યારે ઇઝ ના આવે। બીજું એઝ ઇફ હી વેર વિરાટ કોહલી, તો આવી શકે વેર। ત્રીજામાં એઝ વિરાટ કોહલી પ્લેસ, તો આ તો વાક્ય છે તે મેનરનું થઈ ગયું, વેન વાળું છે તે સપોઝિશનની અંદર આવે નહીં, તો તમારો જવાબ થશે ઓપ્શન બી એઝ ઇફ હી વર વિરાટ કોહલી। આગળ જોઈએ 55માં નંબરનું ક્વેશ્ચન, તો ખાલી જગ્યા શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન, આ વાક્યને તમારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન વર્ડનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાનું છે। તો આપણે જોઈએ સર્વપ્રથમ ડી ઓપ્શન, તો ડી છે એઝ ઇફ તો સપોઝિશનમાં આવે, અનલેસ છે તે કન્ડિશનમાં આવે, પરંતુ આવા કન્ડિશન છે તે વર્તમાનકાળની છે। ત્રીજું છે કે ઇફ શીતલ વર્ક સિન્સિયરલી, તો આ વાક્ય છે તે પણ વર્તમાનકાળનું છે, એટલે કે સિમ્પલ કન્ડિશન આવી શકે પરંતુ ભૂતકાળની કન્ડિશન ના આવી શકે, તો તે તમારો જવાબ છે તે ઓપ્શન એ આવશે ઇફ શીતલ હેડ વર્ક સિન્સિયરલી શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન। આગળ જોઈએ આપણે 56, ખાલી જગ્યા સંયમ મેટ વિથ એન એક્સિડેન્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ કરી અને તમારે જવાબ લખવાનો છે। તો ઓપ્શન એમાં સિન્સ આપેલું છે જે રીઝન દર્શાવે, બીજામાં ધો આપેલું છે, ત્રીજામાં આપેલું છે ઇન્સ્પાઇડ ઓફ, અને ડીમો આપેલું છે બોથ એ એન્ડ બી, તો એ તો અહીં ખોટો છે એટલે ઓપ્શન ડી આવશે નહીં, તો તમારો જવાબ ઓપ્શન બી અથવા તો ઓપ્શન સી આવશે, તો જેની અંદર ધો સંયમ ડ્રોવ કેરફુલી સંયમ મેડ વિથ એન એક્સિડન્ટ, એ તમારો જવાબ આવશે કે સંયમે કાળજીપૂર્વક ડ્રાઈવ કરી હતી છતાં પણ તે અકસ્માતને ભેટ્યો, તો ઓપ્શન સી છે એ તમારો જવાબ નહીં આવે, ઓપ્શન બી છે તે સાચો જવાબ રહેશે। આગળ જોઈએ 57, કે આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ એક્સપ્રેસિંગ રિઝલ્ટ, રિઝલ્ટ ફંક્શનનો વિકલ્પ તમારે શોધવાનો છે, તો ધેર ફોર છે તે નહીં આવે, એના પછી સિન્સ પણ ના આવે, વોટ વાળું વાક્ય ના આવે, તો વધ્યો ઓપ્શન બી તમારો જવાબ આવશે દેટ આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ, કે હું મારા પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો તેથી હું પૂરતો ટાઈમ છે તે ફાળવી શક્યો નહીં। આગળ જોઈએ આપણે 58, કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ, કે જે જુદા જુદા વાક્યો આપેલા છે તે વાક્યનું એક અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો અહીં ચાર સેન્ટેન્સ તમને આપેલા છે, તો પહેલાં આપણે મુખ્ય મુખ્ય બાબતો લેવાની છે, તો તેની અંદર આપણે લઈશું ધ ટીચ સાયન્સ ટીચર, પછી ગીવન છે તેનું આપણે ગેવ કરવાનું છે એક્ટિવની અંદર રૂપાંતર કરીશું, પછી તમારે લેવાનું છે ધ ડિરેક્શન, પછી તમારે લેવાનું છે કીટુ એન્ડ સોમિલ, પછી તમારે કીટુ એન્ડ સોમિલ છે એના પછી રિલેટિવ પ્રોનાઉન તરીકે હુંનો ઉપયોગ કરવાનો, મેડ અ મોડેલ ઓફ પ્લાન સક્સેસફુલી, ઇટ વોઝ મેડ છે તેને કાઢી નાખવાનું છે, એના પછી સક્સેસફુલી, પછી તમારે એન્ડ લખવાનું, પછી બીજા સેન્ટેન્સ છે તેની અંદર કોઈ રૂપાંતર કરવાનું નહીં। તો જે આ પેરેગ્રાફ ચાર વાક્યો છે એનો એક પેરેગ્રાફ આવો બનશે કે ધ સાયન્સ ટીચર ગેવ ધ ડિરેક્શન ટુ કીટુ એન્ડ સોમિલ હુ મેડ અ મોડેલ ઓફ પ્લાન સક્સેસફુલી એન્ડ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન।
આગળ જોઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન સેક્શન ડી નો. તો કમ્પ્લીટ ધ ફોલોઈંગ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, ખાલી જગ્યામાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તેની અંદર પ્રથમ કે ધેર ઇઝ ધ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ, ખાલી જગ્યા ઇમોશન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. તો અહીં ઇમોશન અને લાગણી વચ્ચે, તો વચ્ચેની વાત હોય ત્યારે, બે વ્યક્તિઓની વાત હોય ત્યારે બિટવીન આવે, બે કરતાં વધારેની વાત હોય ત્યારે અમોંગ આવે. તો અહીં બિટવીન બે વ્યક્તિઓ વચ્ચેની વાત બાબત છે, તો તમારો જવાબ છે તે બિટવીન આવશે. બીજું સેન્ટેન્સ વન મસ્ટ, તો તમારો જવાબ છે તે નો આવશે, ક્રિયાપદ તરીકે વન મસ્ટનો મોડેલ આવ્યું, તો મોડેલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. ત્રીજું સેન્ટેન્સ ધ પર્સન, અહીંયા નાઉન આપેલું છે, ખાલી જગ્યા પછી કેન હેન્ડલ, એટલે કે વાક્ય છે એની અંદર એચવીની સાથે ક્રિયાપદ આપેલું છે, તો તમારો જવાબ છે તે ઓપ્શન હુ આવશે. એટલે કે ખાલી જગ્યા પહેલાં નામ હોય અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય તો ખાલી જગ્યાની અંદર હુ આવે. ત્રીજું ઇમોશન્સ વિન્સ ધ બેટલ એન્ડ કેન લીવ અ પીસ પીસફુલી કે પીસફુલ લાઈફ, તો તમારો જવાબ આવશે પીસફુલ. તો અહીં જે આ પેરેગ્રાફ છે તેની અંદર પ્રથમ ખાલી જગ્યામાં બિટવીન આવશે, બીજામાં જવાબ આવશે નો, ત્રીજામાં આવશે હુ, અને ચોથી ખાલી જગ્યાની અંદર તમારો જવાબ આવશે પીસફુલ. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી કરીશું કોઈ બીજા પેપરનું સોલ્યુશન.